સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ડાંગમાં એક ગંભીર અકસ્માત થયો હતો, તેને લઈને અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। ડાંગમાં મહાલ બરડીપાડા પાસે ખાનગી બસ અકસ્માતમાં પડી ગઈ હતી, ત્યારે અકસ્માતમાં 10 લોકોના કરુણ મોત નિપજ્યા હતા। ત્યારે હવે જે અહેવાલ સામે આવી રહ્યા છે, સુબીર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ જે બસ ખાબકી તે માટે જે લોકો જવાબદાર હતા, ત્યારે બસના ડ્રાઈવર, બસના માલિક અને ટ્યુશન સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે। ત્યારે પોલીસે આ 3 આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કર્યા છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઋષ્યંત શર્મા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઋષ્યંત, મહત્વપૂર્ણ છે કે 10 કરોડ લોકોના મોત થયા હતા અને ત્યારે હવે જે સમગ્ર કાર્યવાહી આગળ વધી રહી છે, શું અપડેટ સામે આવી રહ્યા છે? હજી ચોક્કસથી જણાવવા છે, સમગ્ર મામલો છે ડાંગ જિલ્લાનો છે। ડાંગ જિલ્લાના મહાલ ગામે બડીપાડા ગામ પાસે થોડાક દિવસ પહેલા અકસ્માત થયો હતો, તેમાં 10 જેટલા બાળકોના મૃત્યુ થયા હતા, જેને લઈને જે બસ હતી તે બસ 300 ફૂટ નીચે ખીણમાં ખાબકી ગઈ હતી, જેને લઈને 10 બાળકોના મૃત્યુ થયા હતા અને જેમાં જે બસની બસમાં સીટ હતી 37 સીટ બસ હતી, તેમાં 57 જેટલા પેસેન્જરો ભર્યા હતા, તેમાં વાલીઓ તેમજ ટીચરો તેમજ અનેક ભર્યા હતા, તેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ જે ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો અને તે હલો જી ઋષમંત આપનો અવાજ આવી રહ્યો છે। આ ડ્રાઈવર ભાગી બસ મૂકી ભાગી ગયો હતો અને ત્યારબાદ જે છોકરાઓને ત્યાંથી કટર તેમજ તેઓને દ્વારા કટરથી કાપી ગયા દ્વારા જે અંદર પહેલા હશે તો તેમને કાપી કાપીને આહવાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, ત્યારબાદ જે વધુ ઘાયલો હતા તેમને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ખાસ કરીને સુરતના અમરોલી ગામના બધા સુરત અમરોલી ગામેથી બસ ઉપડી હતી, ટ્યુશન ક્લાસીસ બસ હતી, તેમાં અને જે બસ ચાલક છે તેના ઉપર ગુનો નોંધાયો છે અને બસ માલિક ઉપર અને જે ટ્યુશન સંચાલક છે તેમના ઉપર ગુનો નોંધી કોર્ટે પણ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે હાલ। જી ઋષંત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।